વરસાદને વધુ એક અપડેટ સામે આવી રહી છે. સુરતમાં વરસાદથી બ્રિજનું પણ ધોવાણ થયું. વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી છે. તાપી બ્રિજ પર મસમોટા ખાડા પડ્યા છે. જહાંગીરપુરા ડભોલી બ્રિજ પર મસમોટા ખાડા પડ્યા. કરોડોના ખર્ચે બનાવેલા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી બ્રિજ પર પણ આ ખાડા પડ્યા છે. આરસીસી રોડમાંથી સળિયા નીકળતા અકસ્માતનો ભય પણ એટલો જ રહેતો હોય છે. બ્રિજ પર ખાડા પડતા લોકોમાં રોષ પણ ભારોભાર છે. કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની લોકોની માંગ છે. પાલિકાએ બ્રિજમાં પડેલા ખાડા અંગે આખાડા કાન કર્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ફ્લાયઓવર બ્રિજ બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ ફ્લાયઓવર બ્રિજનું મેન્ટેનન્સની જાળવણી કરવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. કારણ કે સુરતમાં પડેલા ભારે વરસાદે પાલિકાના પ્રી મોન્સૂનની કામગીરીની પોલ તો ઉગાડી પાડી દીધી છે, પરંતુ ફ્લાયઓવર બ્રિજ ઉપર કરવામાં આવેલી કામગીરીમાં ક્યાંક વેઠ ઉતારવામાં આવી હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે. ગુજરાત પોલીસની ટીમ હાલ પહોંચી છે સુરતના જહાંગીરપુરા ડભોલી બ્રિજ ઉપર, કે જ્યાં સુરતમાં પડેલા કારણે જે ફ્લાયઓવર બ્રિજ ઉપર અહીંથી હજારો વાહન ચાલકો પ્રતિ દિવસ પસાર થાય છે. તે ફ્લાયઓવર બ્રિજ ઉપર મસમોટા જે ગાબડા છે અહીં જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે કે જે બ્રિજની અંદરથી જે સળિયાઓ પણ હાલ બહાર આવી ચૂક્યા છે, જે બતાવે છે કે કયા પ્રકારની કામગીરી છે તે અહીં કરવામાં આવે છે. ત્યારે અહીંના સ્થાનિક લોકો પણ આપણી જોડે જોડાયા છે, તેમના જોડે પણ સીધી વાત કરીશું. કાકા, આપનું નામ જણાવજો. રાજેશભાઈ, ભાઈ શું કહેશો? પ્રથમ વરસાદની અંદર આ પ્રકારે બ્રિજની અંદર ગાબડા પડવા, કેટલા ગાબડા આ બ્રિજ ઉપર જોવા મળ્યા? વરસાદથી નહીં, પહેલાંના પડે જ છે, કારણ કે હું રોજ વોકિંગ કરવા આવું છું બે ટાઈમ. આટલા ગાબડા વધતા જ જાય છે. સાંધા જુઓ, સાંધા મારે છે જેવો તેવો મારે. જુઓ વાન જુઓ, આમાં કોઈ રાજકારણીના દીકરો કે છોકરો મરી જાય કે અધિકારીનો છોકરો મરી જાય તો તરત રિપેર નથી કરતા, કરે છે ને? એનું ગાડીનું ટાયર ફાટી ગયું હોય તોય કરે છે, બરોબર છે? આ તો પબ્લિક મરે તો એ લોકોને કંઈ વાંધો નથી. કાકા શું કહેશો, કરોડો રૂપિયાનો ખર્ચે આવા બ્રિજ બનાવવામાં આવે છે? હિસાબ લખેલો છે પુલ નીચે, 6500 કરોડ રૂપિયાનો ખર્ચ થયેલો છે, બરોબર છે? પુલ નીચે બોર્ડ મારેલું જ છે. એટલે કઈ રીતની કામગીરી આ બ્રિજમાં કરવામાં? બહુ ભંગાર, આમાં કોઈ હજારો માણસો મરે એવી પરિસ્થિતિ દેખાય. જુઓ ને તમે, હરિયાળ દેખાય છે. શું કહેશો, બ્રિજ પર ગાબડા પડ્યા છે, કામગીરી કઈ રીતની કરવામાં આવી હોવાની શંકા છે? એકચ્યુઅલી અત્યારે એક જે મેસેજ ફર્યો છે ને સાહેબ, કે ભાઈ ધારો કે મારી પાસે લાયસન્સ નથી તો મારે દંડ ભરવાનો, તો એ જ પ્રમાણે આનું પણ કાર્યવાહી થવી જોઈએ કે ભાઈ આ જે કોન્ટ્રાક્ટર છે, બરાબર, તો ભાઈ એનું કામ કંઈ બરાબર નથી થયું તો એને બી દંડ ભરવો જોઈએ. કારણ કે આના લીધે એ તો છટકીને એ તો રૂપિયા કમાઈ જશે. બ્રિજમાં કામગીરીમાં વેટ ઉતારવામાં આવી છે લાગી રહ્યું એવું? હવે આ તો ઘણા વર્ષથી બન્યું છે, એટલે શું છે, અમુક સમય આપણે એવું નહીં કહેવાય કે વેટ, અમુક સમય કેવું છે કે ભાઈ ધારો કે આજે બન્યો અને કાલે ઉદઘાટન થયું અને એમાં જો ગાબડા પડ્યા તો વેટ ઉતારવામાં કહેવાય, પરંતુ આ તો ઘણા સમયથી બન્યો છે તો આને વેટ ઉઠાડ્યું એવું તો ના કહેવાય. પરંતુ તમારે જે ક્વોલિટી જે વાપરવી જોઈએ, બરાબર, અથવા જે ક્વોલિટીનો ઉપયોગ કરવો જોઈએ એ ક્વોલિટી એકદમ વ્યવસ્થિત થવી જોઈએ, જેથી કરીને તમે અમારી પાસે જે ટેક્સ લો છો તો એનું વળતર એટલીસ્ટ અમને 5 પૈસા તો મળે આવવા જવા માટે. બિલકુલ, જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તે બ્રિજ બનાવવાની અંદર જે મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે હલકી કક્ષાનો હોવાની શંકા છે. અને લોકોનું પણ સ્પષ્ટ માનવું છે કે આ બ્રિજ બનાવવા પાછળ જે સારી ગુણવત્તાનું જે મટીરિયલ છે તે ઉપયોગ કરવામાં આવે, અને જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તે બ્રિજમાં જે પ્રમાણેના મસમોટા ગાબડા જોવા મળી રહ્યા છે, સળિયાઓ બહાર આવી ચૂક્યા છે, જે ઉપરથી લાગી રહ્યું છે કે બ્રિજ બનાવવા પાછળ જે મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે મટીરિયલ છે તે હલકી કક્ષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, પરંતુ આ મસમોટા ગાબડાના કારણે જો અકસ્માતની ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ, તેવા સવાલ ચોક્કસથી હાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. પરંતુ લોકોની એક જ માંગ છે કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તપાસ થવી જોઈએ અને પગલાં પણ ભરાવા જોઈએ. કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.